રેખા પરનાં બિંદુમાંથી તે રેખાને લંબ અહીં આપણને રેખા એલ અને તે પરનું બિંદુ એ આપેલું છે આપણે એમાંથી પસાર થતી અને એલને રેખા દોરવી છે લંબ રેખા એટલે કે આપેલી રેખા સાથે નેવું અંશનું ખૂણો બનાવતી રેખા તો એના માટે રીત એક જોઈએ તો સૌ પ્રથમ અહીં એ આગળથી તેને વાળીએ જેથી આ સળની બંને બાજુની રેખા એકબીજા ઉપર સંપાત થાય તો અહીં આપણને મળતી રેખા એ એમાંથી પસાર થતી રેખા અને લંબ રેખા છે કાટખૂણિયા અને માપપટ્ટીની મદદથી આપણે આપેલી રેખાને લંબરેખા દોરીએ તો સૌ પ્રથમ માપપટ્ટીને રેખા ઉપર મૂકો અને ઉપર કાટખૂણી સીધી લાઈનમાં રાખો હવે ધીરે ધીરે કાટખૂણિયાનો ખૂણો બિંદુ એ ઉપર આવે તે રીતે ગોઠવો હવે એમાંથી પસાર થતી રેખા દોરો તો અહીં જે રેખા છે પિક્યુ રેખા એ એમાંથી પસાર થતી અને લંબ રેખા છે એટલે કે પિક્યુ રેખા એ રેખા એલ સાથે નેવું અંશનું ખૂણું બનાવે છે હવે આપણે ભૂમિતિની પ્રચલિત રીતમાં પરિકરની મદદથી આપેલી રેખાને લંબ રેખા દોરીએ તો સૌ પ્રથમ એને કેન્દ્ર અને અનુકૂળ ત્રિજ્યા લઈ રેખા એલ ઉપર ચાપ મારો બંને ચાપ જ્યાં છેદે ત્યાં પી અને ક્યુ નામ આપો હવે પી અને ક્યુને વારાફરતી કેન્દ્ર લઈ પીએ કરતાં થોડીક વધારે માપની ત્રિજા લઈ રેખા એનની બંને તરફ ચાપ મારો બંને ચાપ જ્યાં છેદે ત્યાં એમ અને એન નામ આપો એમ એનને માપપટ્ટી મદદથી જોડી દો એમ એન એ રેખા એલ સાથે નેવું વંશનું ખૂણું બનાવે છે તો આ રીતે આપણે આપેલી રેખાને લંબરેખા જુદી જુદી મદદથી શોધી શકીએ છીએ પરંતુ પરિકર અને માપપટ્ટીથી દોરેલી લંબરેખા એ ભૂમિતિ માટેની પ્રચલિત રીત છે